નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રીનાકાંત દરિયા વસંત વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, આકાર અને ખૂણા, એમાં આજે આપણે સ્વાહોના પેજ નંબર 25 ઉપર તમારે જે ક્વેશ્ચન 7 આપેલો છે, પ્રશ્ન નંબર 7, એ તમારે ધ્યાનથી આમાં જોવાનું છે. સૂચના પહેલા સમજવાનું છે, ધ્યાનથી શું કીધું છે એ કરવાનું છે. તો સૂચનામાં શું કહે છે કે નીચે દર્શાવેલ ખૂણામાં ચિત્ર દોરી ખૂણો કયો છે તે જણાવો, અને ઈ કૌંસમાં આપેલો છે કે કયા પ્રકારના ખૂણા હોઈ શકે છે. તો કે જો ખૂણો કાટકોણ હોય તો કાટકોણ, પછી કાટકોણથી નાનો છે કે એ કાટકોણથી મોટો છે. આ ત્રણ ખૂણામાંથી આપણે નીચેના ખૂણાનો કયો પ્રકાર છે એ આપણે ત્યાં જણાવવાનું છે. તો બીજું શું કરવાનું છે કે આ જે ખૂણો છે એની આજુબાજુ તમારે કોઈ પણ બંધ બેસતું હોય એવું ચિત્ર તમારે તમારી જાતે તમને મનગમતું ચિત્ર દોરવાનું છે. એટલે એટલું તમારે જાતે ઘરે કરવાનું છે. કે જે કોઈ પણ ચિત્ર છે તમને ત્યાં એક જે ઉદાહરણ છે એ કરીને આપેલું છે, એવું તમારે આ જે ખૂણાઓ છે એની તમારે ફરતે ગોળ આજુબાજુ જે કોઈ પણ ચિત્ર ત્યાં બંધ બેસતું હોય, જે ચિત્ર લાગુ પડતું હોય એ રીતે તમારે કોઈ પણ ચિત્ર ત્યાં દોરી લેવાનું છે. ખૂણાનો પ્રકાર સૌથી પહેલો છે. તો આ કયા પ્રકારનો ખૂણો દેખાય છે કે આમાં તમે જોઈ શકો છો કે સીધો એ બનતો નથી, એટલે કે કાટકોણ કરતા પણ નાનો ખૂણો છે. તો શું કહીશું અને કાટકોણ કરતા નાનો. ત્યારબાદ બીજું છે, આમાં તમે જોઈ શકો છો કે સીધો એલ છે, ત્યાં આપણે કેવો કહીશું, કાટકોણ કહીશું. ત્યાર પછી ત્રીજું છે, આ પણ તમે જોઈ શકો છો કે આ બાજુથી જોઈએ, આપણે આ સાઈડથી જોઈએ તો આપણને સીધો એલ દેખાય છે, અને આ સાઈડથી જોઈએ તો પણ સીધો એલ દેખાય છે. એલ છે પણ કેવો છે, ઊંધો એલ છે. તો આ પણ કેવો ખૂણો છે, કાટકોણ. ત્યારબાદ ચોથું છે, તો આ તમે જોઈ શકો છો કે કયા પ્રકારનો ખૂણો છે. જો એ કાટકોણ હોય તો એની જે ઉપરનું કિરણ છે સીધું જતું હોય, પણ આ જે કિરણ છે એ ખૂણાની બહારના ભાગમાં જાય છે. એટલે કે આ જે છે કેવો થયો, કાટકોણ કરતા મોટો થયો. જો કોઈ પણ કિરણ જે છે એ બહારની ભાગમાં જતું હોય, એ કાટકોણની બહારની તરફ જતું હોય તો ખૂણો મોટો થતો જાય. મોટો હોય તો શું કહેવાનું, કાટકોણથી મોટો. અને જો કિરણ કારખાનાની અંદરની તરફ ગતિ કરતું હોય તો ખૂણો નાનો થતો જાય, એટલે એને આપણે શું કહેવું પડે, કાટકોણ કરતા નાનો. ત્યાર પછી પાંચમું છે, આ તમે જોઈ શકો છો કે કયા પ્રકારનો ખૂણો છે. અહીંથી આપણે સીધો એલ દોરીએ છીએ બરાબર, તો આ જે કિરણ છે એ કાટખૂણાની અંદરની તરફ છે, તો આને આપણે કેવો ખૂણો કહીશું, કાટકોણ કરતા નાનો. ત્યારબાદ છે છઠ્ઠું, આમાં તમે જોઈ શકો છો કે આ જે છે આ કિરણ સીધો આપણે દોરીએ તો એલ થાય છે, એલ બનતો નથી. આ કિરણ જે છે એ કાટખૂણાની અંદરની તરફ જાય છે, આને આપણે કેવું કહીશું, કાટખૂણ કરતા નાનો. તો આ રીતે તમારે જે ખૂણાનો પ્રકાર છે એ તમારે તમારી સ્વાપોથીમાં લખી દેવાનો છે, એટલે માત્ર તમારે જાતે આની ખૂણાની ફરતે બાજુએ તમારે ચિત્ર દોરવાનું છે, કે જ્યાં તમને જે મન પડે છે એવું માત્ર પેન્સિલથી ચિત્ર ડ્રો કરવાનું છે, દોરવાનું છે, અને એમાં કોઈ રંગ ઉમેરવાના નથી. માત્ર ચિત્રને તમારે તમારી જાતે દોરવાનું છે, અને આ જે નીચે ખૂણાના પ્રકાર છે એ તમારે તમારે લખી દેવાના છે સ્વાપોથીમાં. ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.